तो काम पूरो થઈ જાય ઉભા ઉભા ભાખરી શેક જે હા પેલી તલી અહીંયા છે સેવટા મેટાન સાત પહેલા આવર મોટી બનાવી દેજે ખોલ જે ક્યારે તો ઈચ્છા કર કે હા કરીસ ધન્યુ ત્યાં બેઠી હોય અને કોઈ મફત માં ખાવા આવો તો ધન્યુ હો કેમ હેડ નેકડ નેકડ હેલો યુટ્યુબર ફેમિલી કેમ છો સૌને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શું માદીકુ સવાર તો 8:30 વાગ્યા તો નહીં જોઈને તૈયાર થઈ બેસતા હતા તો દાદા નો વાગ્યો છે ને પાટો બાંધશે હવે પપ્પા ને જલાવ્યું નહીં વાગ્યું એના કારણે તો પાટો બાંધવો પડે રોજ ડ્રેસિંગ કરવું પડે નકર શું કહે છે મમ્મી તું ચા અને વેફર નાસ્તો કરીએ દાદન કેવું થાય ધનુ જોયા કરશે ભાઈ જાતે કરાવ દાદા હું કલાવ જય શ્રી કૃષ્ણ સૌને મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે આજે પાપડ ડુંગળીનું શાક બનાવ પહેલાં ચોરીનું પણ બનાવ્યું છે પણ અત્યારે રેની રેસીપી નહીં લીધી તમારી સાથે પાપડની રેસીપી આ ચોરી અને ગલકાનું શાક બે ત્રણ પરી જેવું તેલ મૂક્યું છે અને મેં લીલું સૂકી ડુંગળી અડધું ટામેટું બે લીલા મરચાં અને લસણ નાખેલું છે બધું આપણે નાખીને મોકલી દઈએ તેલમાં સોફ્ટ થવા દઈએ ધીમા તાપે પછી આપણે મસાલા કરીએ ડુંગળી આપણી થોડી સોફ્ટ થઈ જવાની છે એના અંદર આપણે મસાલા કરી દઈએ એક લીલું મરચું નાખીએ તો જરાક લાલ મરચું નાખીશું જરાક હળદર નાખીશું પાપડ છે એટલે થોડી હિંગ નાખીએ ગરમ મસાલો અને પાપડમાં મીઠું એટલે માપનું જરાક જ મીઠું નાખીશું આપણે બધું સરસ મિક્સ કરી લઈએ કોઈ અચાનક મહેમાન આવી ગયું હોય તો આવી રીતે ઇન્સ્ટન્ટ પાપડની સબ્જી ખૂબ ટેસ્ટી લાગતી હોય છે પાપડ આપણે શેકીને મૂકેલા છે અંદર નાખી દઈશું સાથે સાથે થોડું પાણી પણ નાખીશું એટલે પાપડથી થોડું પાણી ચૂસી લેતું હોય છે ચોરીની સબ્જી બનાવી હવે ભાવે જ નહીં ને કોઈકને પાપડની આ ચોરીની સબ્જી ના ભાવતી હોય તો આપણે પાપડની સબ્જી ખાઈ શકે આવું અલગ અલગ સબ્જીઓ પણ બનતી હોય છે બધાના ઘરોમાં એને થવા દઈએ એટલે આપણે સબ્જી થઈ જાય ટીવી સિરિયલ રુચિતા બાલ મંદિર ચાલુ કર્યું છે એટલે હવે એનું હોમવર્ક કરવાનું અને મમ્મી માટે લાવ્યો છું કેરી હાફૂસ કેરી જે સિઝનમાં પહેલી આવે અને છેલ્લે જાય અને કેરી હાફૂસ કેરી એવી છે ને કદી બગડે નહીં સોની 2 કિલો અને ભાવે કંઈક ચટણી બનાવી દો છો ચટણી રાજકોટ વાળા બધું ભેગું કરીને દહીંમાં નાખશે ને અને ચટણી પટણી બહુ વધારે ભાવ હશે એ એમનો સલાડ બનાવશું ચકાચક સલાડ બની ગયું ને એમાં બધું મિક્સ કરશે ને મજા આવશે કે કચુંબર માં મારું જે અને વેફર માં દહીં ને બધું નાખ્યું છે હા મમ્મી ના કે 10 હાથ નહીં તારે
બધી બાજુ ઓરી આ લાવ પીલું લાવ તાર ખબર પડતી નહીં બનાનો મમ્મી ના દસ હાથ નહીં બધું ઓર્ડરો નહીં કરવાના હા એમાં કચુંબર નાખી આવજો ભાવ સા બાજુ ચાલ બ્રેડ જેવું કરી દો ટેસ્ટી ચાલે એક પીસ ખાઈએ આ હા 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 ચોરી ગલકુ પાપડ નું શાક અને કચુંબર કેસર કેરી નહીં આ તો કેસર કેરી નહીં આપું કેસર યાર બોલાઈ જાય મમ્મી મમ્મી ને કેસર કેરી ખવડાવતો બહુ કરી દીધી મમ્મી તું લાવીને એવું છે મેં જોઈ કેસર કેરી આવડી મોટી કેસર કેરી આપું કેવી રીતે એના જેવી સાઈઝ હતી 350 રૂપિયા કીધા હતા કિલો ના બા આવી લિપસ્ટિક કોઈ લગાવે હે જાતે લગાવી છે જાતે હું જાતે સે લગાવી આવી લિપસ્ટિક લગાવીને બેઠા છે એટલે આ કોને કર્યું હે કઈએલે ખબર પડતી નહીં બધી બોલો સિંગ તોડી નાખ્યું જે આવે કે મને આપો પેલા મને આપો ભર હેડ ભર ચલો 8:15 વાગ્યા શું બનાવ મમ્મી આજે દાલ પકવાન બનને કા દાલ પકવાન શું છે રાજકોટી પકવાન હે ઓ અદાર ઘરની જે સૂત્ર સૌને મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે આજે દાળ પકવાન બનાવવાના છે તો અમે ચટણી કચુંબર ને બધું બનાવી દીધું ખાલી હવે ચણાની દાળ અમે કહી દો વઘારીએ તમને રેસીપી બતાવ બે પરી જેવું મેં તેલ મૂકી દીધું છે એક નાનું ટામેટ લીધું છે ખાલી આપણે એને તડકું જ આપવાના એમાં કોઈ મસાલો વધારે એના મરી મસાલા નાખવાનો નથી કારણ કે જે ચટણી ને બધું બનાવી કે એના અંદર જ મસાલામાં ટેસ્ટ આવશે અને અંદર મીઠું નાખેલું છે ચણાની દાળ બાફવામાં થોડુંક લાલ મરચું નાખે પછી હળદર હિંગ અને જરીક ગરમ મસાલો ટામેટાને આજે ચેરવવાના નથી આખા ટામેટા આવશે તો એ પકવાનમાં સારા લાગશે એટલે હવે દાળ બાફેલી છે એ આપણે અંદર નાખી દઈએ ખાલી લાસ્ટમાં જોઈ લેવાનું કે સ્વાદમાં કેવું છે બસ આપણું પકવાનની દાળ તૈયાર ચલો દાળ પકવાન આજે બનાવ્યા છે અને પકવાન છે ને સ્પેશિયલ આયા છે રાજકોટથી જોરદાર છે તો ભાવે છે કમ્પ્લીટ એક પ્લેટ બનાવી દીધી છે આ દાળ કચુંબર 2-3 જાતની તો ચટણી છે જોડે મરચા અને મસાલા સિંગ બનાવજો મમ્મી દાળ કઈક અલગ રીતે બનાવી છે હમણાં તો ભૂકો કરીને જ મજા આવશે ભૂકો કરીને ખવાની આ રીતે ખવાય હવે ડુંગળી અને કોબીસ એમાં સેજ મીઠું નાખેલું છે લીલા મરચા થોડા સવારના લીંબુ નાખી નાખેલા હતા આ ફુદીનો અને ધાણાની ચટણી ભૂકો કરીને ખાઉં છું ધન્ય આવી રીતે ખાય અને હે ચસણની ચટણી હંગાતે બધાની ખાવાની ટેકનિક અલગ અલગ છે આપણે તો આવી રીતે ખાઈશું આવી રીતે ખાવાની મજા આવે મિક્સ કરીને બીજું ખવાય કચુંબર નહીં લાગતું ને બસ તમે એટલા કદી તીખું લાગે કેવું
સુપરમેન ભાઈ હે સુપરમેન અને ધનવી સુપર ગર્લ તો ડુબાડ ડુબાડે ને ખાવાનું મોતી ખાવાનું ને ધનો મસ્ત ગડી ચટણી જોડે તીખી ચટણી અને મસાલા સિંગ શું થયું રુચિતા ભાભી હેત ને કપડા કાર માં બદલી દેવા રે બેન મારા કેવું હતું કપડા રુચિતા લઈ ગઈ હતી મેન ના પાડી બધું રહેવા દે આ વખતે ડ્રેસ સારો આવ્યો છે ટી શર્ટ ગણેશ કેવાનો દેશી ગણેશ અને આપણે હું કે દક્તર એક બેગ આપણે દક્તર કે એક બેગ આ ભાઈ અને બેગ કહેવાય તેવરી ટી શર્ટ હતો જીન્સ હતું બરાબર એટલે સારું લાગતું હતું મેં યાદ આવ્યો ખોટું ચેન્જ કરાવીશ એના કરતાં બેટર છે કે ભલે પહેરી રહ્યું હવે સીધા આપણા ઘરે જ પહોંચવું હોય ને એટલે પછી એમને એમ રાખ્યું બાકી રુચિતા કપડાં કમ્પ્લીટ લઈને આવી હતી જ્યારે અમે ભેંસણા કંઈક બહાર નીકળીએ ને હેતની એક જોડી એક્સ્ટ્રા હોય અને ધનવીને ત્રણ જોડી એક્સ્ટ્રા હોય એટલે હોય અને પ્લસ મારી ગાડીમાં પણ એ ધનવીના કપડાં તો હોય નાના મોટા અચાનક એવું થઈ જાય કે ક્યાંક બહાર ગામ ફરવા જવું તો તમારી બેન જ ખાલી એક એક વસાવ પડે બાકી છોકરાને તો મળી જાય એટલે આ લોકો રાખવા પડે જીડી પટેલ લખી રહ્યા છે કે સોફ્ટ સ્પોટી ફ્લાય કરીને એપ આવે છે ગ્રીન કલરનો લોગો આવશે એ તમે ડાઉનલોડ કરી નાખો એમાં સોંગ સારી રીતે મતલબ કેવું છે સ્ક્રીન બંધ કરી નાખો તો પણ ગીતો વાગે 100% બેન કાલે ડાઉનલોડ કરાવી દઈશ એટલે મસ્ત ગીતો સાંભળશે પણ યુટ્યુબમાં યુટ્યુબ જે મજા બીજામાં નથી આવતી ફેસબુક પર એક ચશ્માવાળા બેન ચશ્માવાળો ભાઈ અને એક બેન આવે છે એ બહુ મસ્ત મસ્ત ભગવાનના ગીતોને સરસ ગાય છે એમ ખાલી સંગીત વાગતું હોય પણ અવાજ એ લોકોનો હોય મસ્ત મને સારું ગમ્યું હતું ફેસબુકમાં તો જે મથવું મથવા મળે અને આરજે કાર્તિકને પણ સ્ટોરી ખૂબ સારી હોય છે એટલે હિન્દી બોલાવે છે હિન્દી બોલે છે બહુ સારી છે ફેસબુક પર મને ગમે છે જામનગરમાં અમારા મુખવાસ ઘૂઘરા કચોરી ખાજલી જામ વિજયના ખૂબ જ વખણાય છે વિશાલભાઈ તમારે તમારા માટે મોકલું થેન્ક યુ સો મચ કારણ કે ભાવેશભાઈ વારંવાર ક્યાંક ને ક્યાંક રેગ્યુલર જતો હોય છે એટલે કંઈક ને કંઈક લાવતો છે ભગવાનની મહેરબાની છે કે અમારા નાસ્તા ખૂટતા નહીં કા આ જાય તો લેતો આવે ભાવેશ જાય તો લેતા અને પપ્પા જાય તો લેતા અને હું બજાર જઉં તો કેરી લેતા આવે ના ના કેરી લેતી આવે ગોપાલ ના અમારા ગાંઠિયા તો ગાંઠિયા જિંદાબાદ નાસ્તા કદી ખૂટતા નહીં નાસ્તા તો ઉપરા ઉપરી બને પડેલા છે અમુક વાર તો પેકિંગ હંતાડી મૂકી દો કે પેલા જૂનું પેકિંગ પૂરું કરો પૂરું થાય પછી નવું ખોલો કારણ કે બધાની આદત કેવી થાય કે જે નવું આવ્યું આવ્યું હોય ખાકા કરો અને ચાલુ કે ધૂરૂપલું પડ્યું રહે અને અત્યારે વરસાદની સિઝન છે એટલે હવાઈ પણ જાય ભાવે તો મારા જોડે મંગાવી દે મસાલા સિંગ હું પપ્પા માટે સ્પેશિયલ ઈ સ્પેશિયલ સિંગ લઈને આવ્યો મારો મહેસાણા ઇન્ડિયન સિંગ બહુ ફેમસ છે પપ્પા માટે એરે સિંગ લઈને આવ્યો પણ ધનવી એ કરી નાખ્યું કલ્યાણ કરી દીધું રમણ ભમણ મને ખબર નથી મેં મસાલા સિંગ તો બને ભાવે કે વિશાલ મસાલા સિંગ લેતો આવજે મમ્મી ઘરે મસાલા સિંગ બનાવી નાખી આવું થાય છે ઘરમાં વળી લઈને આવ્યા પણ મમ્મીને ખબર નથી બનાવી દીધું આવું કોના કોના ઘરે થાય કોમેન્ટમાં કહેજો મને તો છે ને પહેલા જે ઘરમાં પડ્યું હોય ને એનો ઉપયોગ કરવાનું ગમે અને આ લોકોને બધું બજારમાંથી લાવવાનું ગમે પછી મારે અત્યારે સિંગ શેકેલી મસાલાવાળી પડી રહી હવે રોજ અમે કચુંબરમાં કહીશું કચુંબર બનાવીશું હા યાર એક ખરેખર તમને વાત કહું મમ્મી કચુંબરમાં શું શું નાખે કહી દેજે ડુંગળી કોબી અને મીઠું અને લીંબુ ને સેજ મરચું નાખવાનું અને એ સિંગદાણા વઘાર મસાલા છે એ નાખવાના બહુ જ ટેસ્ટી લાગે એ તમે મિક્સ કરીને એરું કચુંબર બનાવો એ તાજું તાજું જ કરવાનું મૂકીને રાખવાનું જ્યારે ખાવાનું ત્યારે સિંગ નાખી દેવાનું તમારે ખાવાનું બનાવવાનું બહુ ટેસ્ટી હોય છે મીઠું નાખે એટલે પાણી છોડતું કોબી અને માય પાણી છૂટે અને ડુંગળીમાં પાણી છોડે એટલે ખાતી વખતે જેમાં મસાલા કરવાના સુપર હોય હું તો છેલ્લા બે ત્રણ દિવસ મમ્મી બનાવે છે ને ખરેખર પેટ ફૂલ થઈ જાય બહુ મજા આવે છે એમ તો ભૂખ ઉઘડે છે બોલ મમ્મી બધા કે સૂપ પીવાથી ભૂખ ઉઘડતી હોય મેં એટલે વખત મારા સૂપ પીવાનો વધારે શોખ છે હું વધારે સૂપ પીવું પણ એવું થતું નહીં પણ આ સલાડ ખાધા પછી મને બહુ મજા આવી તમે ટ્રાય કરજો
અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને અમારી કચુંબર કેવું લાગ્યું. એકવીસ જૂન ના બાદ જો આ સવારે આપુસ કેરી લઈને આવે તો એટલે વાણિયા લોકો હોય ને તો જૈન વાણિયા હોય જૈન વાણિયા હોય ને તો જરાક વરસાદ પડે ને ના એવું નથી હોતું અમે એક તિથિ હોય છે જે 21 તારીખે જે મેં કોમેન્ટ કરી છે ને બેન એ પ્રમાણે હોય છે કયું નારું નામ ભૂલી ગયું 11 શું કંઈક આવે છે એ દિવસ પૂરો થાય એના પછી અમુક લોકો કેરી નથી ખાતા એમને એમની રીતે રાઈટ પણ છે કારણ કે વરસાદ જેવું પાણીને અડે ને કેરીને અડે ને તો એમાં કીડા પડવાનું ચાલુ થઈ જાય એટલે આગળા બે એ લોકો શું કહેવાય કંઈક જૈન લોકો કે આગળા બેસી ગયા એવું કંઈક હોય છે એ લોકોની કઈ ભાષામાં કે કોડિયા રેસ્ટોરન્ટ મહેસાણામાં કઈ બાજુ આવ્યું હાઈવે રોડ પર જ છે સમંદર સીમંદરની બાજુમાં જૈન દેરાસરની બિલકુલ બાજુમાં તમે કોઈને પણ પૂછશો કોડિયા રેસ્ટોરન્ટ અને તમે તો મહેસાણાના છો તમે આવું પૂછો કો તમે મહેસાણા હોવા છતાં તમે નહીં ગયા ને એનું મેં કાલે રીઝન તમને કીધું હતું મહેસાણાના જે એટલે બિલકુલ ત્યાં જમવા માટે આવે છે ને 90% પબ્લિક બહારની હોય છે 10% જ મહેસાણા હાઈવે ટચ છે ને એટલે લોકોને એમ થાય કે ભાઈ જે હોલ્ડ કરું એના કરતાં આ બધી રીતે બધું વસ્તુ મળી જાય પણ ટેસ્ટ ઓવરઓલ જે હોય ને એ નોર્મલ હોય છે બરાબર પણ પેટ ભરીને ભાવ રીઝનેબલ અને પેટ ભરીને તમે ખાઈ શકો એવું તમારું પેટ ફૂલ થઈ જશે અને જાઓ તો ખાસ કરીને મેવાણાની ભાખરી ખાજો મચાવશે બિસ્કિટવાળી ભાખરીનું નામ છે ને આ ભાવેશે આપ્યું હતું ત્યાંથી બધા મેવાણાની બિસ્કિટવાળી ભાખરી કહે છે કેમ જો વિશાલભાઈ માસી બફળ અને કેળા ખડખડિયા બનાવો કેળા ખડખડિયા પરથી યાદ આવ્યું આ વસ્તુ અમદાવાદમાં જ મળે છે બસ પેલી તો વસ્તુ નહીં ને એક વખત ખબર તું ગયો તો અમદાવાદ અને ખડખડિયા એટલે બટેકા કેળાની વેફર એને ખડખડિયા કે ઓકે એ ચલો એ જવા દો અમદાવાદની એક વેફર મળે છે એના પર એકદમ બધું મસાલો ચોટેલો જાડો લઠ્ઠા જો મસાલો ચોટેલો એને શું કહેવાય એ રાજસ્થાની વેફર ના જૈન એરિયામાં જે મળે છે બટા જે વેફર આવે ને જે કેળા વેફર એના પર જબરજસ્ત મસાલો ચોટેલો હોય છે એ ઓરિજિનલ ખડખડિયા હે ને હા મને એવું અટપટું નામ યાદ હતું મને એ ક્યાં આગળ મતલબ કોમેન્ટમાં કહેજો એક વખત કમલેશભાઈએ વિડીયો બનાવેલો છે હવે મારે શોધવું પડશે હવે હું જ્યારે અમદાવાદ જઉં તો મારે બહુ જ ખાવાની ઈચ્છા થઈ છે અને તમે જાણતા હોય તો કોમેન્ટમાં કહેજો કે ખડખડિયા કઈ જગ્યાએ મળશે તો અમે પણ ઘરે કંઈ ખડખડિયા ખાઈએ કાશ્મીર જજો ઓહો કાશ્મીર અમરનાથ જઈએ ને તો કાશ્મીર શ્રીનગર પછી પેલું વ્હાઈટ સોનેરું શીખ લોકોનું કયું પેલું મંદિર એ બધું આવી જાય અમરનાથ જઈએ તો એ આખો પટ્ટો આવી જાય વિશાલભાઈ તમારા પપ્પાની એકવાર અમદાવાદ નારાયણપુર સમીર દલાલ ડૉક્ટરને બતાવો 100% બેન તમે ઘણી બધા વસ્તુની કોમેન્ટ કરી છે જ્યારે પણ હવે નેક્સ્ટ ટાઈમ હવે અમદાવાદ જવાનું કરીએ એટલે પપ્પાને પણ બતાવતા આવીએ 5 લાખથી ઉપર પૈસા થઈ ગયા છે પણ કોઈ ડોક્ટર એવા નહીં હોય કે નિરાકરણ હશે કે સોરિયાસિસ છે ને આજીવન તમારે લઈને આવતો હોય છે અમુક ઉંમર પછી થતો નાનપણથી નથી આ થયું બધું અમુક ઉંમર પછી આ થતું હોય છે કદાચ સેના લઈને થતું હોય એ ખબર નહીં પણ ડોક્ટર કે આજીવન રહેશે હવે પછીની જિંદગીમાં આજીવન રહેશે હવે એનું કોઈ નિરાકરણ નથી દવાઓ લેતા રહીએ છીએ એટલે વધારે કોઈ અસર થોડી કામ રાહત રહી વધારે કોઈ તકલીફ નથી પડતી અને થેન્ક યુ સો મચ તમે આવી બસ સજેશન આપતા રહ્યો કોમેન્ટ કરતા રહ્યો ખોડિયા રેસ્ટોરન્ટમાં સરસ જમવાનું મળે છે અમે આવ્યા હતા પારોલભાઈ ને ક્યારે આવ્યા હતા મહેસાણા એમને જતા રહ્યા તમે અમને મેસેજ તો કરો અમે બી આવત સેવ ટામેટા શાક ખાવા બને મને નોર્મલ લાગ્યો સેવ ટામેટાનું શાક દુકાન બંધ કરે ને તો સેવ ટામેટા નું શાક ના ભાખરી ચાલુ કરી ના ભાઈ ના મારા ગારમેન્ટ નો ધંધો જિંદાબાદ
કારણ કે જો ફ્રી નો ફ્રી કોઈ જાય તું માથે ટેન્શન નહીં, કલાક બે કલાક માં આપણું કામ પૂરું થઈ જાય. ઉભા ઉભા ભાખરી શેકજે, પેલી તને વળી આવશે. સેવ ટામેટા શાક પેલા આવાર મોટી બનાવી દેજે, ખોલજે ક્યારેક તો ઈચ્છા કર કે હા કરીશ. ધન્યુ ત્યાં બેઠી હોય અને કોઈ મફત માં ખાવા આવે તો ધન્યુ હો કેમ? જેને અણસમજણ હોય ને તે બધું બકવાસ કરી નાખે, આપડે એમ સમજવાનું. પણ જયારે સમજણ પડશે ને ત્યારે એના ખુદ ને એમ થશે કે હું આ જે કઈ કહું છું નકામું છું. હજી નાની છે, ભલે નાની હોય કે મોટી હોય, પણ આ બધું બોલવાનું અમુક પડશે ને. બધે જગ્યાએ ના ઉપયોગી રહે, પણ અમુક જગ્યાએ અમુક પર્સન ને સામે બોલવા જરૂરી છે. બધા એને એની એ બોલે છે, એ લોકોને બધાને ગમે છે, એ મીઠું મીઠું બોલે ને એટલે બધાને ગમે. અમુક ટાઈમે તો આ કેમેરો ચાલુ નથી રહેતો, બાકી જે બોલે છે ને તમે સાંભળવાનું મન થઈ જાય. આમ સાંભળ્યા જ કરો, શું કરે શું ના કરે ખબર, પણ મજા આવે તમને જોયા કરો બસ. સવારે બપોરે તમે જોયું ને પોલી, હું કરી હતી લિપસ્ટિક, લિપસ્ટિક લગાવી હતી. મારો બર્થડેમાં આખી કીટ આપવાની છે ને, મસ્ત. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જા જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમતો પડે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને ભૂલતા નહીં. રાધે 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 રાધે.